માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારની ટીમ અત્યારે મુંદ્રાના પંથકમાં જે કહી શકાય કે કચ્છ પ્રદેશ ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ છે, સાથે સાથે માછીમારી જે છે એ કચ્છનું એક કહી શકાય કે સંજીવની છે. રાજાશાહીમાં પણ માછીમારોને ટકાવવા માટે કચ્છ પ્રદેશે, કચ્છ રાજ્યે ખૂબ જ મહેનત કરી છે. અત્યારે વર્તમાન વાત કરીએ તો સરકાર પણ ખૂબ જ આ બાબતે ચિંતિત છે. અને પ્રશંસનીય વાત એ છે કે ખાસ કરીને અડાણી પોર્ટ અને જે અહીં એસીઝેડ આવવાથી માછીમારોને ફાયદો થયો છે કે નુકસાન, આ વાત હંમેશા અખબારમાં ચેનલમાં ચર્ચાતી રહી છે, પરંતુ વાસ્તવિકતા તો જ ખબર પડે કે જો એમને રૂબરૂ આવીને મળીએ. આ અંગે માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારે અહેવાલ પ્રદર્શિત કર્યો હતો, માછીમારોના પ્રશ્નો સાંભળ્યા હતા, એમની રજૂઆત સાંભળી હતી અને એમને કંપની તરફથી શું શું ફાયદા થઈ રહ્યા છે એ અંગે પણ વાત કરી છે. પરંતુ હજુ ફરી એકવાર એક મોકો મળ્યો છે ત્યારે મળશું આપણે માછીમારોને, શું શું ખાસ કરીને એમને વિકાસ થયો છે, બાળકોને લઈને ખાસ કરીને કેટલું અત્યારે બાળકો ભણતરમાં એને સપોર્ટ મળી રહ્યો છે અને ખાસ કરીને શું એમની રજૂઆત છે આગામી, તો મળીએ આપણે અહીંના માછીમારો. કેટલી ઉંમર? મુજી ઉંમર 43. એટલે બચપનથી મુકે લગે તો હેડા જ મને નવી લાગે હેડા જ રહેવાસી. આમ કાલ કર્યો ભૂકંપ પહેલા અને ભૂકંપ પોઠિયા કરો ફરક પડ્યો પાછી માછીમારી? માછીમારી મેં તો પહેલાં તો હું સવાલ જ નવો, ભૂકંપના પહેલાં તો મળે એ જ રસ્તા નવા, કંઈક કોઈ ઠેકાણો નવો, જે બધી કોઈ જગા નવી, એમ પ્રમાણે માછીમાર કેટલા પૂજી શકતા એવી કોઈ શક્યતા જ નવી. માછીમાર કે બરો નુકસાન કી આય ને, નુકસાન તો આય જ ને, પણ કંપની આવી હતી માછીમાર કે નફો પણ આય એનું, કારણ કે નફે મેં જ માછીમાર કે એકડી સાયરી હતી જાડિયા જી સાયરી હતી, જો નિશાર બનાવી હતા બાઉન્ડ્રી જરા બગીચો ઇમરે અદાણી કંપની થ્રુ આવ્યો, ઇમરે કંપની અસાંજે ઇમરે સાસર કાઢ ને, અને બે બાજુ મેં જોકો અસાંજે સમાજવાડી જો કામ ચાલુ થયે તો એ મસ્જિદ જી બાજુ મેં એ પર સમાજ કે બના દીધી, એટલો અસાંજે નફો થયે તો. ગાલ કરીએ તો માછીમારી મેં ખાસ કરીને કે કંપની આવે છે કે માછી જો આજે જોકો જથ્થો મળતો એનો ઓછો થયો કે પ્રમાણે વધુ મળ્યો? માછીમારી મેં તો અહીંયા જ વ્યવહારે વાંખાણી દીધો, અગરો વાળે એવી હતી હારા વાંચી દેવાડી નથી, કંઈક વર્યો થી હાલ્યો હજી તો ઘટતો પડવો લે તો વાંધો રહે છે. કંપની છે એડો ના કહો ભાઈ, કંપની આવીને માછીમારી ઘટી ગઈ એડો કોઈ સવાલ જ ના. ઉલટો સહોલત જોડે હતી, કલાક દરિયામાં અસાંજે કદાચ બોટ જોખમાં છે કદે કઈ પતી હતી, અસાંજે કંપની થ્રુ અસાંજે સાથ મળી હતી. પ્રશ્ન બોટ જયારે જોખમાં છે ત્યારે પાસ તાત્કાલિક સમય સુધી પૂજી શકું, પહેલાં એડ્યું હોય કંઈક જોકો નેર ચોધાવા એ નેર છેટેવી હાણે કંપની તો એ મતલબ ખાડો ખોદી નજીક નહીં ગણાય, તો એનસે કરો ફાયદો થયો? એનસે તો એ પહેલો તો અસાંખે જો બેસિંગ કલા વેણવે તો સૂકા પાણી મેં દલાગાડે વંજા છે ને, એ નેર ખોંદી ગણા તેત્રે અસાંખે એટલો નજીક મેં થઈ રહ્યો જે અસાંખે ડપડીને બોટ મેં લેવાનો, અને ઝેર વેણવું એટલે હલાવજો રાતો 12 વાગે 1 વાગે અચરું હોય દરિયામાં, નકા રાતો હશે 12 1 વાગે અચરો દરિયામાં રોણું ખપે એટલી જગ્યા દસાં કરતો પોણી કલાક ત્યાં પૂછ્યા પાણી ભરા છે ત્યાં પૂછ્યા હજી મજા અંદર રહી છે. પ્રશ્ન છે કે એક સમય એવું હતું કે વાહન છે એ ખૂબ જ દૂર મૂકવા પડતા હતા, પરંતુ કંપનીએ જે નહેર બનાવી એના પછી એમ કહી શકાય ઘરમાં જેમ આપણે ગાડી પાર્ક કરી છે એમ પોતાના વાહન ઘરની બાજુમાં પાર્ક કરી અને અત્યારે માછીમારીમાં જઈ શકે છે. અને બહુ જ જે ઘણીવાર સુનામી કે એવી નાની મોટી જ્યારે તુફાની જ્યારે સમુદ્રમાં ઉડતી હોય છે ત્યારે તાત્કાલિક એવો પોતાના સુરક્ષિત સ્થળે પહોંચી શકે છે, તો આ મળી અને એક માછીમારને કેટલે સમયથી એ ક્ષેત્રમાં જોડાયેલા? બચપનથી નાની પડરાજો એ પાસે ધંધો હતો. બરોબર, કોરો ફરક પડ્યો ખાસ કરીને પહેલે મેં આવક અને હેવર આવક કે દી દી સુધરે આય અચ્છે દિન આયે અચ્છે દિન આયે જી ભાવ બહુ મે વાત દી ગયા પહેલા તો કરો વાય મને ખબર જાય મચ્છીઓ ભાવ કી નવા અને પરિસ્થિતિ કરો કી ખબર આસા કે પછી કે ખબર બાકી બે લોકો ગાલ કરી હતા ઈ કરો વાસ્તવિકતા કે ખરેખર મચ્છી મારે કે ને કે મેણ કે તકલીફ ઈ ખરેખર પણ જો સ્વાર્થ હે અંગત સ્વાર્થ ના ના ઈ કે સ્વાર્થ ના આકી જતે મચ્છી મે કી ફરક ના પડ્યો રજૂઆત કરીને કપની જો સાઈ કાઢી બરાબર છે
अगिया वेंदे का संगी जो यारी जी साई गई थी कह दी जाएगा अपने को धारो को साइकिल होई थी वो जारी होई थी केड़ी केड़ी साइकिल होई थी जारी होई थी कासा बूट कदा जोखमा जी दरिया में डॉक्टर 40 किलोमीटर मते होते बूट होल्ड की नुकसान थी पे बूट को माल वत में बीमार थी पे यही सुविधा देना है जैसे होते मशीन के दाबे दे रहा था तात्कालिक सुविधा नहीं मिले खास के नहीं कम्युनिकेशन पाचो तो आज संदेश हो पुजे की ते आसा संदेश डायरेक्ट कॉस्ट कर दे पुजे है दिना ही जे आसा कंपनी वाला जे 15 के 20000 जो सामान है एकड़ी बूट में देना है तन से असी जरूर पाए तन को पिक कर दी सीधो कॉस्ट कर कांटेक्ट थी कॉस्ट का दौड़ा थी कांटेक्ट कर नजदीक जो को विस्तार थी ने जाती बूट आले दी या हेलीकॉप्टर थी सुविधा कर दे कदाच मारा मारी जे मान्यता है प्रमाण कही सके के माछी मारों ने आटली आधुनिक जो कोई साधन हो कम्युनिकेशन जो कही सके के संदेशा व्यवहार एक बात बीजा व्यक्ति सुधी पहुँचवा माटेनुं जे बहु उपकरण जे छे ए बहु मोंगा आवता होशे तो ए उपकरण अडाणीए जे खास करीने एने प्रोवाइड करे छे आप्या छे एनाथी ते लोको क्यांय पण जोखमी समये कोस्ट गार्डना संपर्कमां रहेता होय छे मळीए खास करीने अन्य आपणे बीजा विस्तारनी पण मुलाकात लेशुं अंतिम मळीए आपणे एक माछीमारने के शुं कहे छे कादर ખાસ કરીને હી જોકો હેવર હવા હલઈ જાય કે માછીમારી કે ફાયદો થયો કે નુકસાન પાકે ફાયદો કે હા કે ના કરે ના ના ફાયદો છે બાકી નુકસાન જ નહીં ફાયદો છે કંપની આવી કે નુકસાન જ નહીં ફાયદો છે ઘણે ઘણે પાકે થયો તડીયા દાદા અસાંકે સમય એવું કે આગે એને કોઈ પોછા કરેલા આચીંદો પહેલા કોઈ પહેલા કોઈ પોછા કરેલા આચીંદો ન હોય પહેલા કોઈ પોછા જ નથી કઈ મતલબ માછી કઈ દાવાનું વેકદાવાનું કોઈ આજો અસાંઈ કોઈ પોછા જ પરિવાર જેવો માહોલ ઉભો થયો ખાસ કરીને માત્ર પ્રોફેશનલ કે ધંધાદારી નહીં પરંતુ કૌટુંબિક જયારે માહોલ ઉભો થતો હોય ત્યારે એમને પણ ખાસ કરીને ગમતું હોય છે અને એમના માધ્યમથી કંપનીને ફાયદો છે અને કંપનીના માધ્યમથી એમને કારણ કે જયારે માત્ર ને માત્ર જો કંપની અહીંયા કામ કરતી હોય અને કોઈની પાસે માણસ ન હોય ને એમને કંઈક આપવાનો સંતોષ ન હોય તો ખરેખર આ બધું પાણી ઢોળ થતું હોય છે તો માછીમારો પણ સંતોષ છે અને કંપનીને પણ સંતોષ છે કે અમે કંઈક કર્યું અને વધુ અમારા માધ્યમથી પણ અપીલ કરી છે કે અડાણી અત્યારથી અટકી ન જાય અને વધુ ને વધુ સવલતો આ માછીમારોને આપે તો ચોક્કસ એક જે કહી શકે કે સોનામાં સુગંધ પડે અને દૂધમાં જેમ સાકર ભરે એમ આ માછીમારો ભળી ગયા છે ત્યારે વધુ સારા દિવસો આ લોકો માટે આવશે એમાં બે મત દર્શક મિત્રો અત્યારે માં અશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારની ટીમ એક કેનાલ કહી શકાય કે ક્રીક જે કે કચ્છી મેં કોર્ચો તા એ પણ ગાલ કહી દે છે ઉપસરપંથી પરંતુ અત્યારે જે વાત કરી છે એ માછીમારોના નામે અમુક લેભાગુ તત્વો પોતાના અંગત સ્વાર્થ માટે કહી શકાય કે કચ્છીમાં તોડપાણી કરતા હોય છે માછીમારોના પ્રશ્નોને વાચા મળે એ જરૂરી વસ્તુ છે પરંતુ એના નામે કોઈક વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાધે એ ખૂબ જ એક ગંભીર ઘટના છે ત્યારે મળશું આપણે ઉપસરપંચને કે આ અંગે કઈ રીતે ખરાઈ થઈ શકે છે કે સાચો માછીમાર કોણ છે અને માછીમાર માટે ખરેખર પેટ કોણ બારે છે કે ક્યાં લોકો માછીમારોના નામે પોતાનો અંગત સ્વાર્થ અને કહી શકે કે કંપનીઓને લૂંટી રહ્યા છે તો મળશું આપણે ઉપસરપંચ ખાસ કરીને અમુક જોકો લોકો હોય જે માછીમાર અન્યાય થયા ટ્રસ્ટ બનાવી હતા અને આજે ના તે અમુક ટ્રસ્ટ બનાવી હતા એ ખરેખર આજે કોઈ પૂછા કરેલા છે ના ના કોઈ પૂછા કરે નહીં પણ ખોટા કરી હતા બરોબર કંપની થી કરી કરેલા માંગે થઈ બરોબર કંપની મતલબ કીને કે ગેલા માંગતા હતા કે પેન્ડો સ્વાર્થ હતો સ્વાર્થ હતો એડો હતો અને ખાસ કરીને ગાલ કર્યું આજ 2 તારીખ આહે 15 તારીખ પોઠિયા એટલે 16 ઓગસ્ટ છો એ આજે માછીમારી પાંચ વોટમાં બેઠા હોય એ ચાલુ થઈ હતી માછીમારી તો ડેટ મેળે મેં અહીં હેવર હેવર કરું કામ કાજ ચાલુ હવે તો ખાસ કરી મજૂરી કરી દા અમુક મારું એ જો કોઈ ઓફ સિઝન મેં કંપની તરફથી કઈ સહાય મળી હતી કે મતલબ મજૂરી કે રોજગારી છે એની મળી હતી મજૂરી દીધી એની છાય દીધી સરકાર કંપની પૂરો માંગ હે કે ખાસ કરીને માંગે જો કોઈ ઓક્સિજન હે રોજગાર માટે
ખાસ કરીને હાણે જડે હી 16 તારીખ જો આ 16 ઓગસ્ટ જો મને વેંડા તો ઈ કઈ રીતે એટલે મચ્છી મારે તો ઈ મચ્છી મારે 16 ઓગસ્ટ સી સૌ સૌ જે પણ જે હાલે આવ્યો તો વિધિ રાખ કરી ના હાણે પણ એટલે જો કો ઉઠાય સન પર હી જો કો ક્રિક આય ઈ ક્રિક પહેલા કેવો પરિસ્થિતિ મને હાણે કંપની આગે કાઢી દે મને બનાવી દેને કઈ મતલબ એરા ઘર સુધી પહોંચી જશે પરિસ્થિતિ કંપની આજી દે ને એટલો ફાયદો જ પણ આને કે રૂ એટલી ગાડી પહોંચી જાય જેથી ગાડી સે ડાયરેક્ટ આચી ને બૂટ મે જ બી હોંદા ડાયરેક્ટ બરોબર બૂટ મે પગ ને પહેલા સીધા ગાડી સે આચી ને ડાયરેક્ટ બૂટ મે જ ઓતરો કદરભાઈ ખાસ કરીને એકડો ગંભીર પ્રશ્ન કે આજે નાતે અમુક જોકો તત્વ આઈ ઈ કોર્ટ મે અને બઈ રીતે જોકો આ ચર્ચા જો મુદ્દો બનાઈ હતા તો ખરેખર ખોટો જ કરી બહુ જ ખાસ કરીને ગંભીર પ્રશ્ન છે કે જે આ કાર્ડ વગરના જે માછીમારો છે એ લોકો કહી શકાય કે છાપે અને છાપરે ચડી ટીવી અને અખબારમાં પોતાના જે પ્રશ્નો રજૂ કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે એ માછીમારો કદાચ એ ખોટા માછીમારોના બની અને કંપનીને કે યા તો પછી જે પોતાનો અંગત સ્વાર્થ માટે આ આખી લડત ચલાવતા હશે પરંતુ જ્યારે આપણે સરપંચને પણ પૂછ્યું કે તમને આ અંગે કોઈ પૂછા કરવા આવે છે ત્યારે કંપની સિવાય કોઈ જ આવા સંગઠનો એમની પાસે આવતા નથી અને ખાસ કરીને જે આ કાર્ડ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર મરીન ફિશીસ આઈડેન્ટિટી કાર્ડ આ જે છે એ કાર્ડ સરકાર તરફથી આપવામાં આવે છે અને નવીનાળમાં આખી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કે બીજા લેભાગુ તત્વો અંદર ઘૂસી ન જાય કોઈ એવા ખોટા તત્વો ન ઘૂસે એના માટે અદાણી દ્વારા એક સરસ મજાની એક સિક્યુરિટી ઊભી કરવામાં આવી છે અને એના માટે આ કાર્ડ છે અદાણીનું આઈડેન્ટિટી જે લોકો ગામમાં જઈ શકે તો આ અત્યારે આપણે જોઈ શકીએ જેના માટે ખૂબ જ તો આ જે ક્રિક છે એ ક્રિક માટે ખાસ કરીને હજુ કંઈક સૂચન હોય તો મળીએ આપણે માછીમાર બાજુ મેં નજીક મેં ઘર આંગણે એનકી સિવાય અગિયાર અસાંખે બ્રિજ ચેનલ કોન તે ડનાય સજી હું હન સાઈડ મેં હું એટલી મહત્વ ચેનલ આ જે હું મેં અસી જો જો બાઈન એનવારે જી મજા પગ રાખીને બોટ મેં ચડી શકું દી જો વજો રાત જો વજો ઘેર વજો દે સિક્યુરિટી જો કોઈ સિક્યુરિટી આગે કનડગત થી હતી કે આગે ફાયદા કરે ના સિક્યુરિટી અસાંખે કનડગત કી નથી કરે સિક્યુરિટી અસાંખે પાસ જો પોછા કરે કાયદે સજો કો પાસ વતાડે ને સિક્યુરિટી વજો બાકી કોઈ જાતિ સિક્યુરિટી તકલીફ નથી દી બરાબર એ જો કો માગરે ને ઈ પંજો ફાયદો ખાસ કરીને દરિયો રેટો ન હોય એના માટે સરકારની પણ જવાબદારી છે પરંતુ અત્યારે અદાણી આ જવાબદારી નિભાવી છે ત્યારે ખરેખર એ પણ એક સરકારની એક સિક્યુરિટીનું કામ કરી રહી છે અને અહીં મરીન પોલીસ પણ ખૂબ જ સક્રિય છે ત્યારે દરિયો રેટો ન હોય એ કચ્છ માટે અને ભારત દેશ માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને છાપે છે કે માછીમાર કે અન્યથી સમાજ કેટલા સતત થયા કેટલા સતત માછીમાર આસી પંડ માછીમાર બંગાળી ખબર ને લોકો પંજી જીતે પંજી સ્વાર્થ લગાને જીત જેને જીત લગે હું ડીજે પંજી પાંચ કાર્ડ પણ ખબર પડે જી માછીમારે અસાંખ તો અમે ખાન થઈ જાય અસાંખ તો અસાંજી માછીમાર મારે ખાન થઈ જાય અસાંજો કોઈ ના માછી ઈચ્છો તા કે એકડો સંગઠન થી જોકો સચા માછીમારે જો સંગઠન થી છે કેટલો ફાયદો આ જો સંગઠન થી થી અસાંખ મે ફાયદો જાય ને થી પણ ફાયદો કોલા કામ મે જો બાર ખોટા મારું ના ખોટો લાભ નહી
टीवी माथे जो कोई असा जो डे था जो जेबी कम चलने लगी एतो मच्छी मारे नुकसान करे थी तो ही करे थी इन कर तो बहुत डुख लगे तो टीवी माथे डे तो असा तो डना नहीं नवीना चैनल के माध्यम से डना कुल नवीना के मच्छी मारे ना नवीना जल पे नवीना के मच्छी मार तो कोई डना तो कोई कुल डे था को रीते नुकसान नहीं करे असा वो अरे तो चालू है को नुकसान नहीं करे तो असि कोला टीवी माते असा ना जपड़े नवीना जो ना आज नवीना जो मच्छी मार तो असा बदनाम करी था खोटो मच्छी मारे के खास कर महत्व मुद्दों ये है कि कोईपण अधूरा अभ्यास वगर अखबार के टीवी चैनल में समाचार आए खूब दयनीय है दुखनीय है परंतु अत्यारे जे पाछळ जे क्रिक हूँ कहीश परेश राजकोट मारा क्रिक से क्रिक ने देखाड़े क्रिक थी કઈ નુકસાન નથી થતું એ આ લોકો માછીમારનું કહેવાનું છે અને સાથે સાથે એક મહત્વની વાત એ છે કે માછીમારનું જો સંગઠન થશે તો ખૂબ જ જરૂરી છે કારણ કે માછીમાર સંગઠિત થશે તો એ લોકોના પ્રશ્નો વાંચા પડશે અને જે બે બહારના જે લોકો છે લેભાગુ તત્વો છે એ ચોક્કસ બહાર તરી આવશે કે આ જે છે એ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે કરે છે.